પોલીસ અધિકારીઓની અંબાજીમાં પ્રેસ કોન્ફરન્સ. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણીને લઈને ગુજરાતમાં 63 ચેકપોસ્ટ ઊભી કરાઈ. પાલનપુર ઓવરબ્રિજની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી થશે. હાલમાં ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જાહેર થયેલી ચૂંટણીઓને લઈને ગુજરાત પોલીસે બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે, જેને લઈને ગુજરાતના 5 જિલ્લાઓમાં બોર્ડર પર વિવિધ જગ્યાએ 63 ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવી છે. 24 કલાક કાર્યરત રહેશે. ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપીએ આજે અંબાજી નજીકની છાપરી ચેકપોસ્ટ અને આબુ રોડ નજીકની અમીરગઢ ચેકપોસ્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ચેકપોસ્ટો પર સતત 24 કલાક સુરક્ષા માટે ચેકિંગ ચાલુ છે. હાલ સુધીમાં દારૂ, અન્ય માદક દ્રવ્યો અને રોકડ મળીને અંદાજિત 25 લાખ જેટલો મુદ્દામાલ બોર્ડર પરથી કબજે કરવામાં આવ્યો છે. પાલનપુર બ્રિજનો સ્લેબ તૂટવાની દુર્ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે પોલીસની તપાસ ચાલુ છે અને તપાસ બાદ જે જવાબદાર હશે તેની પર કાયદેસરના પગલાં લેવામાં આવશે. કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.